દેશમાં બીજા નંબરનો ઉદ્યોગ એટલે ખાંડ ઉદ્યોગ કહેવાતો આવે છે, ત્યારે હવે કોરોનાની મહામારીને લઈને ખાંડ ઉદ્યોગ પર શું અસર થઈ છે તે જાણીએ. રાજ્યની ખાંડ ઉદ્યોગની વાત કરીએ તો 16 જેટલી સુગર ફેક્ટરીઓ કાર્યરત છે, જેમાં સુરત જિલ્લાની વાત કરીએ તો 6 સુગર મિલોમાં શેરડી પકવતા હજારો ખેડૂતોનું નાણાકીય માળખું ટકેલું હોય છે. સરકારનો હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં પણ આવી જતા સુગર સંચાલકોએ 3,150 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરવામાં આવી હતી. કોરોના વાયરસને પગલે 31 માર્ચ પાર્ટનર ભાવો 2 મહિના લંબાયા હતા અને આજે તે સુગરે શેરડીના 3 દીઠ ભાવો જાહેર કર્યા હતા. જી, આપનું નામ? મારું નામ છે બરવનભાઈ લલ્લુભાઈ પટેલ, રહેવાનું ભીમરાડ ગામ. જી સાહેબ, ખેડૂતોને આ વખતે આવા સમયમાં આવા કપડા સમયમાં કેવા પ્રકારના નુકસાન થયા? મિત્રો, કોરોના વાયરસ એક વૈશ્વિક મહામારી છે અને જઈને લઈને ભારત સરકાર અને ગુજરાત સરકારે પણ લોકડાઉન કર્યું છે. એ લોકડાઉનને અમે માન્ય રાખીએ છીએ અને લોકડાઉનને નિયમ પાળીને ખેડૂતો કામ કરી રહ્યા છે. જ્યાં સુધી ખેડૂત તરીકે મને લાગે વર્ગે ત્યાં સુધી આ એક દક્ષિણ ગુજરાતનો હું એક ખેડૂત ખાતેદાર છું અને મારા વિભાગથી માંડીને હું નવસારી સુધી ખેતી કરવા જાઉં છું મિત્રો. અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો આ દક્ષિણ ગુજરાતની અંદર વિવિધ પાકો થાય છે અને એમાં ધાન્ય પાક છે, ડાંગર છે, શેરડી છે, લીલી ફૂલ છે, એ ઉપરાંત બાગાયતના ચીકુ છે, કેરા છે, કેરી છે, અન્ય ફરફરાડીઓ. તો લોકડાઉનને લઈને ખેડૂતોને પુષ્કળ તકલીફો પડી છે અને જે તે સમયે યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ અમે એક ખેડૂત તરીકે પણ એવી રજૂઆત કરી છે અને એ વાત સરકાર સુધી પહોંચી છે અને સરકારે પણ મહદઅંશે એનું નિરાકરણ કર્યું છે ખેડૂતોને બચાવવા માટે. તો ફક્ત મારે તો સરકારને એટલું કહેવું છે કે સરકાર સીધી સહાય કરે છે ખેડૂતોને, એના કરતાં જો સિઝન વાઇઝ જે પાક છે ખેડૂતોને અને એ સમયે જો સરકાર તરફથી એને એક વધારે પ્રમાણમાં વીજળી મળતી હોય, પાણી મળતું હોય અને પાકની સેફ્ટી માટે પણ થોડીક વ્યવસ્થા કરાતી હોય તો હું માનું છું કે આ દક્ષિણ ગુજરાતનો એટલો બધો મેન્ટુ ખેડૂત છે કે પીછેહટ કરીએ એવા ખેડૂતો નથી. આ વર્ષે બાગાયતના પાકની અંદર નવસારી, ગણદેવી, અમલસાડ જેવા વિસ્તારની અંદર નાના મોટે પાયે જે ચીકુનો જે પાક છે અને એ ચીકુ આખા દેશની અંદર જતા હોય પરંતુ લોકડાઉનને લઈને એનું જે બજાર ન ખુલ્યું અને મજૂરોની જે તકલીફ પડી એ તકલીફને લઈને ચીકુના લાખો રૂપિયાનો પાક ખેડૂતોનો બગડો છે કે જે વિસ્તારમાં હું ખેતી કરું છું, મેં મારી નજરે જોયો છે, ત્યાંના ખેડૂતો સાથે પણ ચર્ચા થઈ છે, હું ઘણા ચીકુ વાડીઓ પણ જોવા પણ ગયો છે અને ખેડૂત નિરાશ છે બીજા એવા સમયે થોડા મહદઅંશે કીડાનો પણ અને શાકભાજીનું પણ મિત્રો તમને કહેતા આનંદ થાય છે કે આપણા સુરત એપીએમસી જે છે તો સુરત એપીએમસી સુરત જિલ્લાની બહારના જે જિલ્લાઓ છે અન્ય સ્ટેટની પણ અહીંયા શાકભાજી આવે છે અને સુરત એપીએમસીની અંદર 1700 થી 1800 ટન શાકભાજીનું વેચાણ થાય છે મિત્રો. અને એ વ્યવસ્થા જે અમારા એપીએમસીના ચેરમેન શ્રી આદરણીય રમણકાકા, અમારા વાઇસ ચેરમેન મારા મિત્ર સંદીપભાઈ દેસાઈ, એ લોકો જે વ્યવસ્થા કરી એ કાબિલે તારીફ છે મિત્રો. આમ તો કલેક્ટર શ્રી, કમિશનર શ્રી ભેગા થઈને વચ્ચે એપીએમસીને પણ બંધ કરાવી હતી અને એવા સમયે ખેડૂતો ખૂબ જ ચિંતિત હતા અને ખેડૂતોને એમ થયું કે હવે અમારો પાક નિષ્ફળ જવાનો છે. ખેડૂતો પહેલાં એના ખેતરમાં પૈસા નાખતા હોય છે, ઘણો બધો ખર્ચા કરતા હોય છે, એની મહેનત કરતા હોય છે અને લાસ્ટ ટાઈમમાં જો એનો પાક નિષ્ફળ જાય તો ખેડૂત માટે તો એક બહુ મોટી આફત કહેવાય. તો એવા સમયે અમારા ચેરમેનશ્રી અને વાઇસ ચેરમેનશ્રીએ ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબને રજૂઆત કરી એપીએમસી પાછી 5-6 દિવસ બંધ રાખીને ચાલુ કરાવી છે, જેથી કરીને અન્ય જિલ્લાઓના અને અન્ય સ્ટેટના પણ જે શાકભાજી આવી અને વેચાણ થયું છે. જો સંક્રમણની વાત કરો તો બધી જ સંક્રમણ કે એપીએમસીમાંથી કે શાકભાજી વેચનારોમાં સંક્રમણ ન હતું
અને એ એપીએમસી માર્કેટ ચાલુ થવાથી આ સુરતની 7-65 લાખ વસ્તીને શાકભાજીમાં અમે પહોંચી વહી રહ્યા છીએ મિત્રો. તો ખરેખર તો અમારા ચેરમેન અને વાઇસ ચેરમેન હું અભિનંદન આપું છું, સાથે સરકારે પણ સાહેબ જે મદદ કરી છે એમને પણ અભિનંદન આપું છું. કેરીના પાકમાં પણ આ વખતે વધારો થયો છે અને એનું વેચાણમાં નુકસાન ગયું છે, એ બાબતે શું કહેશો? મિત્રો, આ દક્ષિણ ગુજરાતની અંદર જો મારું માનવું છે ત્યાં સુધી કે લાખો ટન દર વર્ષે કેરીનો પાક ઉતરે છે અને વિવિધ પ્રકારની કેરી છે, કેસર છે, હાફૂસ છે, રાજાપુરી છે, દશેરી છે, લંગડો છે, વિવિધ પ્રકારની જે કેરી પાકે છે, તો આ વર્ષે કેરીની સિઝન એકદમ કટોકટ સમય આવી ગયો હતો. કેરી ઉતારવાનો ટાઈમ અને જે મજૂરોની જે તકલીફ અને સાથે આ એક કુદરતી પાક છે, કેરીનો ટાઈમ થઈ ગયો. તે સમયે લોકડાઉન હતું, હું પણ એક પોતાની વાડી ધરાવું છું અને મારે પણ લાખો રૂપિયાનું નુકસાન થાય એવી મને દહેશત હતી. એવા સમયે અમે એપીએમસી સાથે ભેગા મળીને અમે આ વાત પણ સરકાર સુધી પહોંચાડી હતી. અમારા ચેરમેન અને વાઇસ ચેરમેનશ્રીએ, મીડિયાએ પણ નોંધ લીધી અને જેવું લોકડાઉન પડ્યું કે તુરત જ અમે કેરીનું જે કંઈક મેનેજમેન્ટ કરવાનું એ અમે તૈયારી બતાવ્યું. પરંતુ મિત્રો, આ જે મજદૂરો ચાલ્યા ગયા છે એના લઈને ખેડૂત તકલીફમાં મુકાયો છે. બીજું કે આ કેરીના વેપારની અંદર જેટલા વેપારીઓ ડાયરેક્ટ ખેતરમાં આવીને જે કેરીનું એ લોકો કંઈક રાખતા હતા, એ વેચાણ રાખતા હતા અને ખેડૂત એની સાથે સોદો કરતો હતો, તો એ વેપારીઓનું પણ કહેવું કે બજાર જ્યાં સુધી ખુલશે નહીં, અમે તમારી સાથે વેપાર કરીએ, પાક તમને ભાવ મળશે કે ન અને બજાર મળશે કે કેમ, એ બીકથી અમે એમ કે તમારી સાથે વેપાર કરવા નથી માગતા. ઘણા ખેડૂતો જાતે પોતાની રીતે ઉપર વેપાર કરે છે. બીજું કે એક પાછું કોરોના વાયરસ સંક્રમણથી ખેડૂતને ભય છે, પરંતુ ખેડૂતોએ તક સાચવીને થોડી હોંગી મોંગી પણ કેરી એ વેપારીઓ સાથે કે છૂટક વેચીને એ કેરીનો નિકાલ કર્યો છે કે જેવો ચીકુનું નુકસાન થયું છે એવું કેરીનું નુકસાન ન થઈ જવું. મારી પોતાની પર કેરી છે, અમારા ચેરમેન શ્રી આદરણીય રમણ કાકાને પણ મેં એ રજૂઆત કરી, વાઇસ ચેરમેન સંદીપભાઈને પણ રજૂઆત કરી અને સમયસર લોકડાઉન હટી જવાથી અમે એક જિલ્લાથી બીજા જિલ્લામાં જઈ શક્યા અને અમારું કેરીનું મેનેજમેન્ટ કરી શક્યા. એટલે જે અમને નુકસાન હતું એ નુકસાનમાંથી અમે કેરીમાંથી બચ્યા છે. મિત્રો, પણ આ વર્ષે શાકભાજીમાં પણ ઘણું બધું નુકસાન થયું છે ખેડૂતોને. દર વર્ષે કેરીનું વેચાણ થાય છે, તેના સામે જોવા જાય તો આ વખતે કેરીનું વેચાણ ખૂબ જ ઓછું થયું છે, શું કહેવું છે તમારું? આ વર્ષે એક તો કુદરતી જે માહોલ છે એના લઈને કેરીનું પ્રમાણ દર વર્ષ કરતાં પણ ઓછું છે. બીજું કે કેરીનો પાક થોડો લેટ છે, જેને લઈને આ લાસ્ટ ટાઈમ સુધી કેરીનું કંઈક ઉતારવાનું ચાલુ ન થયું હતું. બીજું ખેડૂતોને ચિંતા સતાવતી હતી કે એક વરસાદનું વાતાવરણ બન્યું છે કે જો વરસાદ જલ્દી પડે તો કેરીનો પાક બગડી જાય, જેના લઈને ઘણા બધા વેપારીઓ અને માર્કેટ ખુલતા ખેડૂતો વ્યવસ્થિત એમની કેરી ઉતારીને બજારમાં લાવ્યા છે અને પબ્લિકને આ વખતે કેરી ખાવાની મળી છે. પરંતુ કેરીનું પ્રમાણ ઓછું છે અને કેરીની દર વર્ષે જે ક્વોલિટી છે એ ક્વોલિટી પણ નથી, એ ખેડૂત માટે ચિંતાનો વિષય છે. ખેડૂતોને જો લાભ સરકાર તરફથી આપવામાં આવે તો કેવા પ્રકારનો લાભ હોય છે? સરકાર તરફથી ખેડૂતોને લાભ મળે છે, અનેક સમયે મળે છે, પરંતુ એ ખેડૂત એનો પૂરેપૂરો લાભ લઈ નથી શકતો. સરકાર આયોજન કરે છે પણ છેવાડાના ખેડૂત સુધી નથી પહોંચી શકતું, એ સંકલનનો અભાવ છે. એ ખેડૂત તરીકે હું આ માહિતી આપું છું તમને. બીજું કે સરકાર જે કંઈક આપે છે એની સામે ખેડૂતોનું લાખોનું નુકસાન થાય છે અને આ ખેતી વિષય એવો છે કે જુગાર જેવો છે કે પહેલાં તમે ખેતી કામની અંદર પૈસા નાખો પૂરેપૂરા અને ત્યાર પછી એનો કોઈ શાકભાજી હોય તો ચાર મહિના પછી કેરી જે કંઈ ચીકુ છે એના 2-3 મહિના પછી તમને એનો લાભ મળે, પણ પહેલાં તો ખેડૂતો પૈસા નાખવાનો હોય છે. અને જ્યારે નુકસાન થાય તો સર્વેની કામગીરીમાં પણ થોડીક ખામી રહી જાય છે, એ દરેક ખેડૂત સુધી નથી પહોંચતું, ખેડૂતોને એ બાબતનો અસંતોષ છે. આવનાર સમયની અંદર આવી કોઈ મહામારી હોય, કોઈ કુદરતી આફત હોય તો હું એમ માનું છું કે સ્ટેટ ગવર્મેન્ટ એને વ્યવસ્થિત આયોજન કરીને દરેક ખેડૂત સુધી કંઈક એનો લાભ મળે જેથી ખેડૂત બિચારો મરે નહીં અને ખેડૂત બચી શકે, એવું મારે કહેવું છે. આજે
શેરડીના ભાવો તરફ નજર કરીએ તો સૌથી વધુ ગણદેવી સુગરે 3,311 ભાવ જાહેર કર્યો હતો, જ્યારે બારડોલી સુગરે 3,152, ચલથાણ સુગરે 3,056, સાયણ સુગરે 3,081, મઢી સુગરે 2,961, મહુવા સુગરે 2,985, સૌથી ઓછો કામરેજ સુગરને 2,776 રૂપિયા ભાવ જાહેર કરાયો હતો. મુકેશ ગુરવનો અહેવાલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.